શહેરમાં પાલિતાણા ચોકડી સહિતના જુદા જુદા વિસ્તારમાં વાહન ચેકિંગ સાથે પોલીસ દ્વારા કોમ્બિન સાથે ફૂટ પેટ્રોલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં પોલીસ દ્વારા અવારનવાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે, તેવી જ રીતે આજે તળાજા શહેરમાં તળાજા પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ અધિકારી સાથે વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં ફોરવ્હીલમાં કાળા કાચ હોય અથવા ફેન્સી નંબર પ્લેટ હોય અથવા તો નંબર પ્લેટ વગરનું વાહન હોય તેમજ લાયસન્સ ન હોય, વાહનના જરૂરી કાગળો ન હોય સહિતના વિવિધ પ્રકારના આરટીઓના નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ અમુક વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા અને તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલીસ દ્વારા ઝરમર વરસાદની સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણા તથા પીએસઆઈ સહિત સમગ્ર પોલીસ સ્ટાફને સાથે રાખી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલીસ દ્વારા 40 જેટલા પોલીસ જવાનોને સાથે રાખી અને કોમ્બિંગ સાથે ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. તળાજા શહેરના મુખ્ય વિસ્તારોમાં રાહદારીઓને અડચણ ન થાય તેવી રીતે વાહનો પાર્ક કરવા અથવા તો લારી જેવા સાધનો પણ રાહદારીઓને અડચણ તથા ટ્રાફિક સમસ્યા ઊભી ન થાય તેવી રીતે વાહનો રાખવા સહિતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમયે પોલીસ અધિકારી સહિત સાથે સાથે અંદાજે 40 જેટલા પોલીસ જવાનોના કાફલા દ્વારા કોમ્બિંગ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.